પણ હવે ધીરે ધીરે આ ગવર્મેન્ટ હોય ને એને શું કહેવાય કે ધીરે 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 આપણે એક બે કામ કરતા જવાય ને, એમ આજે માંગ કરીએ તો કાલે નહીં પરમ દિવસે નહીં એમ થતું, એટલે અમે લેટર મારો અપના સહકાર. એટલે એ આ ઉપર જગ્યા ખાલી છે. અહીંયા રાત્રે શું છે કે પેલા લફંગા લોકો આવીને બેસે, પછી આમાંથી કાકરા સાળા કરે છે, ઉપર ગોખલા છે, એમાં કાચે નથી. એટલે જયારે ઉપર ચડ્યો જ નથી. એટલે માલતી ને હવા આવે ને તો મેં ખુરશી રાખી કે જરાક હવા આવે ખુરશી ખોલવા નથી. પણ તમે કીધું એમ રાતના કોઈ આવે ચિત્ર લઈ જાય, ખબર ના પડે. કિંમતી ચિત્ર લઈ ના જાય પણ બગાડી જાય, પેલી બારીઓ થી કઈક પિચકારીઓ મારે, પાન થી થૂકે, એવું બધું કરે. અહિયાં તો બધા આવા લોકો છે. આ બધી મને ખબર નહોતી, તમે મને સચેત કર્યો તો આ બધી ખબર પડી. એટલે આ જેમણે ડિઝાઇન કરી ને કિશોર ત્રિવેદી, અમે એમને લઈ આવ્યા હતા. એટલે એમણે અત્યારે કમિશનર ને મેયર ને બધા અહીંયા ભેગા કર્યા હતા આપણે. એટલે કિશોર ત્રિવેદી તો ત્યારે એવું કીધું કે જયારે આ વસ્તુ થઈ ને ત્યારે પેલી બાજુ ફાઉન્ટેન કરવાનું હતું, આ બાજુ આ ખાડો એમને રહેતો હતો. તો કોર્પોરેશન એવું વિચારતું હતું કે અહીંયા કાફેટેરિયા કરીએ. એટલે કિશોર ત્રિવેદી કે કાફેટેરિયા આજુબાજુમાં તો ઘણા છે, પછી અહીંયા કાફેટેરિયા કરશો તો આ શું કામ? વેપારી વિચાર કે હા, તો કે આવડો મોટો ખાડો રહેતો હતો અહીંયા, તો કે ખાડો પૂરવાની જગ્યાએ અમે ગેલેરી કરી. મેં કીધું ખાડો પૂરી ને થોડીક ઊંચી ગેલેરી કરી હોત તો આમાં સોમાં છે પાણી ભરાય છે. અચ્છા, પાણી ગોઠણ સુધી ભરાય, કારણ કે એટલે કોઈ હા, એટલે અંદર એક્ઝિબિશન સોમાછામાં તો અશક્ય છે. જો આ બધી ટેકનિકલ મિસ્ટેક કરે, આટલું ખર્ચ કર્યું ની ન સંભાળ્યું. કિશોર ત્રિવેદી તો આર્કિટેક્ટ, પણ એને તો ખબર હોય ને. હા, એટલે એ હવે આ લોકોને અમે સોમાછામાં લઈ આવ્યા હતા, અમે જાણી જોઈને સોમાછે એક એક્ઝિબિશન કર્યું. અને આ લોકોને આપણે આમ તો બોલાવવાના ન હોય, એ લોકોને શું આર્ટમાં ખબર પડે, પણ એ આમ ન આવે એટલે એક્ઝિબિશન કરીને અમે ઇન્વાઇટ કર્યા એને. એટલે આવ્યા મેયર ને કમિશનર, ઉપરથી ટપકે, નીચેથી પાણી બધું, એટલે એમને બતાવ્યું. તો એમણે એ થયા કે ના, બરાબર છે તમારી રાજકોટમાં એક ગેલેરી, અને આટલા શું કહે મેટ્રો સિટીમાંનું એક મેટ્રો સિટી છે, આપણે ચાર મેટ્રો સિટીમાંનું રાજકોટ, અમદાવાદ, વડોદરા, એમ તો સારી ગેલેરી છે, તો કમસે કમ નેશનલ લેવલની નહીં તો સ્ટેટ લેવલની તો ગેલેરી આપો અમને. રાજકોટમાં તો હોય, પણ આ તો આપણું બિલખા છે. અહીંયા તો હોવું છે, આ બિલખા છે. હા, રાજકોટ છે. આ રાજકોટ છે, તો હા રાજકોટમાં જ આપણે બેઠા છીએ ને. અચ્છા, મને તો એમ કે હું બિલખામાં છું. ના ના, આ રાજકોટ છે. એ સારું છે, તમે રાજકોટ ને બિલખા માઇન્ડ માં રાખીને બેઠા. હું રાતના સૂતો હોઉં ને, મને લાગે હું બિલખામાં છું કે રાજકોટમાં છું. રાજકોટ ની તમે ગેલેરી માં છો, અને રેસકોર્સ માં મોટા પ્રોફેશનલ પેલા ટેન્ટ આવે ને, હવે આજકાલ તો બહુ સારા ટેન્ટ થવા માંડ્યા છે. એવું જે રેસકોર્સ ગ્રાઉન્ડ જે મેઇન છે ને મોટું, એમાં પ્રોપર્ટી વાળાએ ગુજરાતનો સૌથી મોટો એક્સપો કર્યો છે. એમાં આપણને આ ગેલેરી જેટલી જગ્યા આપી છે, એટલે બહુ સારી. એમાં સી ચેનલ લગાવી દીધી છે, આપણે જે રીતે કીધું એ રીતે રાજકોટ આર્ટ સોસાયટીને એવું કર્યું. એટલે આ તો રાજકોટ ની મેઇન શ્યામા પ્રસાદ મુખર્જી ગેલેરીમાં તમારો શો છે. મને એમ કે પિલકામાં છું, પણ એ આનંદ થયો કે તમે બિલખા માની ને તમારી જગ્યા માની ને અહીંયા તમે છો એમ. નહીં, મને એવું વાડાવા જ ન હોય, બિલખા કે રાજકોટ કે અમદાવાદ કે દિલ્હી. હું તો મોડર્ન આર્ટિસ્ટ છું, તો મને દિલ્હી ઘર લાગે, મુંબઈ ઘર લાગે, અને રાજસ્થાન માં જાઉં તો જયપુર એ ઘર લાગે. શું કે અમને નેશનલ એવોર્ડ મળ્યા હોય ને, એટલે અમે આખા હિન્દુસ્તાન ફરી વળ્યા હોય. કલકત્તા જાઉં તો ન્યાય નજીક, હે, પણ જયારે આ ફોડ પડે ને તો ખબર પડે કે આ તો રાજકોટ છે. શું કે મારું કાર્ડ છે, પૂછે આપણા નીરજ નવનીત અને સુરેશ રાવલ સજા પાસી સજા, પણ બધું મેં એમાં વાંચી ન શકું.
અને આ બોલે તો એ બોલતા હોય એમાં હું વચમાં બોલું ને તો મૂળ વાત રહી જાય. આ બધા પ્રેસ માં બધે હું જ જઈ આવ્યો હતો. પછી જો ને એક ને લઈને આવ્યો હતો તમારે ત્યાં, તમે કયો આપણી હકીકત છે ને એ હકીકત લેવાની. છાપા વાળા એવા તમને ઊંચે ચડાવી દે કે એનો કોઈ અર્થ નહી. બરાબર. હું ઈ જો બિલખામાં કેવું મજાનું બનાવ્યું છે. તમે મને હવે બે ત્રણ વખત હું મળ્યો ને તો તમે મને પૂછ્યું કે આપ કોણ, એટલે મારે કેવું પડે? ઉમેશ ખેડા નામથી જ જાણું. પણ આમ જો હમણાં અશોક કાબર આવ્યો હતો ને તો એને હું નતો ઓળખી શકું. શું કે તમે પાંચ છ જણા નો શો કરતા ને રાજકોટમાં, આજ 20-25 વર્ષ થયા તમારે બધું. પણ અશોક કાબર નું આજ હું અહીંયા મળ્યો ત્યારે ફોડ પડ્યો. એને હવે તબિયત નથી બરાબર. એ તો ઘણા તમારાથી નાના, હવે તમારા શરીરમાં તો શું છે કે ગમે ત્યારે ગમે તે ઉંમરે કઈ ને કઈ છપડાઈ જાય. નહીં, આપણે આજે શો કર્યું છે ને એમાં મેં નવનીત ને એ જ કીધું કે હું બિલખા આર્ટ સોસાયટી નો મેમ્બર છું. રાજકોટ આર્ટ સોસાયટી, રાજકોટ આર્ટ સોસાયટી બિલખા. બિલખા તો મેં કહે આજે અમે શો કરી છીએ ને એમાં 60 વર્ષથી ઉપર નાના નથી. હા, એટલે તમે બધા 60 વર્ષથી અંદર. હા, અંદર ના છે. અને 60 વર્ષથી ઉપરમાં ઘણા એવા હોય કે એનું આમ પ્રદર્શન નથી. હા, એને અમે માનત તરીકે લઈએ, એનું ચિત્ર લઈએ. હા, બધાના નામ નથી. હા, એના બધાના ભૂપત લાડવા, બળવંત જોશી, તમે એમને શું છે કે અમે ચિત્રો તમારી પરમિશન થી માનત તરીકે લઈ આવીએ અને પાછા મૂકી જાય. તમે તો કઈ એક્ટિવ આ ઉંમરમાં ના ચાલે, એટલે એને અમારે માનત સેવા આપવાની. એટલે એ તો રાજકોટ આર્ટ સોસાયટી ની પાછી ફરજ બને ને. એટલે તો મને આ ગેલેરી મળી. હા, કઈ કર્યું તો મને કે અમે વાત કરશું. જાંગીર ગેલેરી બધા નજીક હોય ને? જાંગીર તો મુંબઈ માં આવે ને? નહીં, અમદાવાદ. જાંગીર આર્ટ ગેલેરી હશે તો ચાલો હું ન્યા જાઉં. તો મુંબઈ છે, આ રાજકોટ છે અને અમદાવાદ. અમુક ઉંમર થાય ને પછી આ બધું માણસ ને પછી યાદ ન રહે. પોતાના દીકરા ના દીકરી ના દીકરા ના આવ્યા હોય ને તો પછી ઓળખી ન શકે. એટલે ઘણા મને યંગ કલાકારો આવીને એવું કહે કે હું એબસ્ટ્રેક્ટ કરું છું. મેં કીધું એબસ્ટ્રેક્ટ તો પછી કરજે બેટા, પહેલા તું રિયાલિસ્ટિક સમજ. એબસ્ટ્રેક્ટ 60-70 વર્ષ પછી થાય. સિમ્પ્લિફિકેશન, હા, સમુદ્ર મંથન માંથી જે નીકળેલું છેલ્લું અર્ક એને એબસ્ટ્રેક્ટ કહેવાય. એ 60-70 વર્ષ પછી જ કરી શકે. આખું તમારે પેલા માંથી નીકળવું પડે, અનુભવમાંથી, બધા અનુભવમાંથી નીકળો. દાખલા તરીકે મોરારી બાપુ, એ રામાયણ હજારો વખત વાંચી બરાબર. પેલા એ 7 દિવસ વાંચતા હતા, પછી બધાને એવું કે હવે આ 7 દિવસ નો જે ભાવ છે હું તો તમને 5 દિવસ માં કહી દઉં. પલાઠી વાળીને 7 દિવસ બેસવા કરતા જે 7 દિવસ માં સમજવું છે એ હું 5 દિવસ માં કહી દઉં. હવે એવું કે છે કે આખો અર્થ હું તમને 2 દિવસ માં રામાયણ નો સમજાવી દઉં, પછી આપણે આધ્યાત્મિક વાતો કરીએ, બીજી બધા અનુભવ ની વાતો કરીએ. એટલે જે આખા પેલા માંથી 60-70 વર્ષે તમે નીકળીને જે વાત કરો ને, અમે આખો દિવસ કરીએ ને તમે 2 વાક્યમાં કહી દો ને, ધેટ ઇઝ એબસ્ટ્રેક્ટ. હા, એ જ છે ને. ગીતા શું કામ આપણે માનીએ છીએ? લખેલું હોય કે ગીતા એવું પુસ્તક છે
એમાં રામાયણ ના ભાવાર્થ આવી જાય અને આ કૌરવ પાંડવ એટલે ગીતાજી, ભગવદ ગીતા એટલે ગીતા એવું આઈડિયલ છે કે એને નેશનલ પુસ્તક ગણવામાં આવે. પણ આપણો દેશ છે હિન્દુસ્તાન એટલે મુસ્લિમો ના હારે ધડ થાય, ક્રિશ્ચિયન કમ્યુનિટી એટલે ગીતાને હિન્દુસ્તાનની માન્યતા પ્રમાણે ગીતાને ધર્મ પુસ્તક માને, પણ એને નેશનલ લેંગ્વેજ તરીકે નેશનલ બુક નથી ગણવામાં આવતી. શું કે મુસલમાનોને લાગે તો અમારું કુરાન શરીફ અને ક્રિશ્ચિયન કીએ અમારું બાઇબલ આ બધા ભેળા થાય ત્યારે હિન્દુસ્તાન થાય છે. એટલે આ બધા વિચારોથી ગીતા જ નેશનલ બુક નથી ગણાતી. આવું બધું હોય છે, એક મરે એને લાગે હું તો મરું પણ પાંચ ને લેતો જાઉં, કમાવાની સત્તા ન હોય એટલે 5 લાખ મળતા હોય પોતે મળી જાય, 5 લાખ એના સગમાન દી ને દઈ દે અને બીજા 55 નિર્દોષ મળી જાય છે. અને જીવ જંત ને પશુ પંખી મળે એ તો જુદા. હા, બીજું ઘણું બધું જીણું જીવ એટલે આંતકવાદ. હું કમાવાની સત્તા ન હોય શું કે હું ફિલ્મ બહુ જોઉં ને તો આવી એક ફિલ્મ આવી હતી એમાં આ વાત પેલું વેનસડે. હા, એવું કાક નસરુદ્દીન શાહ એમાં એને બોમ્બ મૂકી આવે છે અને બાથરૂમમાં પેલા રાખવા જાય છે. કેટલા વર્ષ થઈ ગયા એટલી બધી ફિલ્મ જોઈ ને કે હવે 87 વર્ષે બધું યાદ કરો મિક્સ થઈ જાય, મિક્સ થઈ જાય, એબ્સ્ટ્રેક્ટ થઈ જાય, એબ્સ્ટ્રેક્ટ થઈ જાય. તમે એબ્સ્ટ્રેક્ટ કીધું જો નવનીત નું મેં, હા એ તમે લીધો ને સ્લાઇડ માં બતાવ્યું, બહુ સારું બનાવ્યું છે. હા, એ એમણે ટેગ લગાવી દીધો સોલ, તમે લીધું ને પેલું બ્લુ વાર, મેં કાલ લીધું. હા, એમણે ત્યાં સોલ લેવું લાગે છે તમને બતાવ્યું બહુ જલ્દી. અમે તો બધા શેર ના, અમે ત્યાં મળીએ ને સાંજે એટલે એ લગાવતા હતા સોલ, એટલે મેં કીધું શું વાત છે, કોંગ્રેચ્યુલેશન, કોણે ખરીદ્યું તો કે કિશોર વાળાએ. મેં કીધું વાહ સરસ, બાપુ સવાર ના આપને છોડી જશું પણ હું કહું બેટા હું તો આમાં સૂતો રહીશ, આ સુઈ જાઉં છું. પછી ટોયલેટ બાથરૂમ નું, ટોયલેટ બાથરૂમ અમે જોયું તો ટોયલેટ નતું એટલે મેં શું કર્યું કાલથી ખાવાનું જ બંધ કર્યું, ટોયલેટ ન લાગે પેશાબ કરી આવું છું. નહીં, મારું શરીર એવું છે ને કે હું 2-3 દિવસ ન જમું તો મારું શરીર નબળું ન થાય, એને જ કે આધ્યાત્મિક વાત. આપણું શરીર ટકાવરી અને ઓલું ખાઈ પછી એ બાથરૂમ ન હોય તો આવામાં તો ન જવાય ને. એક અહીંયા સારું પણ વોકિંગ છે, એટલું ચાલી ન શકે. નહીં તો પાછું ન્યાય આમ બેસવાનું હોય ને તો હું બેસી શકું, મરવાની બીક છે મરવાની બીક ના, પણ સારી જગ્યાએ આપણો શરીર છોડે તો જરૂર ને. બરાબર, તો આપણે આધાર નથી પણ આપણામાં એટલી આત્મીયતા હોવી જોઈએ, જગ્યા મંદિરે દર્શન કરતા હોય અને શરીર છોડી દે. બાકી આપણે ટોયલેટમાં જઈ અને જરાક પગ લથડે તો મેં વાત સાંભળી છે કે જા જા ગયેલા માણસો પાયખાનામાં જાય અને પછી ચડી શકતા હોય. હવે એક કોળાવો કઠોળો હોય, બીજી કોળ કઈ ના હોય, પગ લથડે અને પાયખાનામાં ગયા હોય ને મરી ગયા હોય. 1-2 કલાક સુધી નીકળે નહી ત્યારે ઘરના માણસો લાગે થક થક આવતો બંધ પડ્યા હોય મરે. રાજકોટના કુમાર સાહેબ એવી રીતે ગુજરી ગયા. રઘુરાજ દાદા હતા ને મુંબઈમાં, મનોહરસિંહજી ના નાના ભાઈ. અચ્છા અચ્છા, પ્રહલાદસિંહજી થી નાના હતા.
તો મુંબઈમાં એમનું મકાન ખરું, તો એમના મકાનમાં રહીએ અને નાવા ગયા તો ઓલો ટોયલેટ નો ઓલો ભાવ સાવર બાથ હોય ને આમ તેમ લઈ થોડા લાગી ગયો વરામણો, દુનિયા સારી છૂટી. અને બીજું રાજકોટમાં ઓલા ક્રિકેટર હતા ને મહીપત આચાર્ય, એ એવી જ રીતે મળી ગયા. શું કે મોટી ઉંમરમાં બાથરૂમમાં લથડી જાય ને તો વરામણો લાગી જાય, નળ તો હોય અહીંયા જ પણ અહીંયા તમારું માથું ભટકાય એટલે તરત બેભાન થઈ જાઓ. એટલે મરણ છે ને શરીરનું, હવે અત્યારે હું એટલો નબળો છું કે ધ્યાન ન રાખું અને આ પગથી આગળ કે વરામણે પડીએ ને તરત શરીર છોડી દે. બધાને લિમિટ હોય, હા ના ના લિમિટ હોય, પણ ભાગ્ય સારા હોય એટલે ઈશ્વર આપણને એવું સંકેત કરે ને કે આપણે યોગ્ય જગાએ શરીર છોડી દઈએ. એટલે હું એ અવસ્થામાં છું. અને ઓલો કોક રામાયણ કરતો હતો એને જો ના મારી નાખ, શું એનું નામ હતું, ગુલશન કે શું કક નામ હતું, ગુલશન કુમાર અને અનુરાધા પોડવાલ, ટી સિરીઝ નો માલિક, ટી સિરીઝ કેસેટ બનાવતો અનુરાધા પોડવાલ ને ગુલશન કુમાર. અને મુંબઈમાં એટલું બધું કમાતા કે બહુ સારું, પણ કોક દુશ્મન આવ્યો ને તો એને મારવા ગયો તો ઓલાને એમ થયું કે ચાલો બાથરૂમમાં ઘરી જાવ ત્યારે આવે ખબર પડશે, પણ મારવા વાળાને તો હજાર નજર હોય, એને બાથરૂમનો દરવાજો તોડીને એને મારી નાખ્યો, જો એ પાયખાના મરી ગયા. બરાબર, શું કે આવું ધર્મનું કામ કરતા હોય ને એને આ મોત તો મૂકે નહીં. પછી બધું બંધ થયું, અનુરાધા પડવાલ જીવે છે, અનુરાધા મરી ગયા. ગુલશન કુમાર એમણે અહીંયા દાન સારું એવું આપ્યું ને, દ્વારકા મંદિર છે ને, શંકરનું મંદિર, નાગેશ્વર એ મંદિર એમણે કરાવ્યું, ત્યાં એમનો ગુલશન કુમાર નો ફોટો છે. અચ્છા બરાબર, શું કે ધર્મ ઘણું કરતા હોય. અને આ પક્ષીઓનો અવાજ મને બહુ ગમે, હું આમાં સૂતો જો આ સાંભળી બોલે છે. કાગડા કેવા હતા, કાગડા દેખાય નહીં. કાગડા છે ને પેલા ગ્રે ડોક વાળા આવતા ને એ જતા રહ્યા શા માટે કે હમણાં છેલ્લા દસેક વર્ષથી ભેંસો ને ઇન્જેક્શન આપીને દૂધ કઢાવે. બરાબર, એને આપણે કહીએ પ્રાસવો આપે, એટલે પ્રાસવો આપે ને દૂધ આપે, એટલે એ ઇન્જેક્શન એટલું ભેંસને પેલી કરી નાખીને એને દૂધનું પેલું કરાવે, હવે એ મરે ને એટલે એમાં ઝેર ફેલાઈ ગયું. એ આ કાગડા ને પેલા ગીધ, આપણે જો આમ ગીધ જોતા ગોળ 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 ચક્કર ફરતા, એ પણ ઓછા થઈ ગયા. બરાબર, એ આ ભેંસોને ખાય એ લોકો મરે એટલે, એટલે એમ ગ્રે ડોક વાળા કાગડા અને આ ગીધ એ બહુ ઓછા થઈ ગયા. નહીં તો ગામડામાં આપણે બપોર વચ્ચે કેટલા આમ ગોળ ગોળ અને શ્રાદ્ધ હોય ત્યારે કાગડાઓ આવતા, હવે ક્યાં કાગડા એટલા દેખાતા. અને આપણે બિલખાકોળ કાળા કાગડા, કાળા કાગડા અને ઓલા ધોળી ડોક, હા ધોળી ડોક, બે જાતના કાગડા. અને આપણે બિલખા અને જૂનાગઢ કોળ કાળા કાગડા બહુ હતા. હા, એટલે કાળા નથી મર્યા પણ ઓલા ધોળી ધોળી ગ્રે એ બહુ ઓછા દેખાય. હા હા, વાતાવરણ ની અસર એવી છે કે આ બિયારણ નાખે છે ને એ અનાજ એવું હોય કે તમે જમો ને તો તમને અત્યારે રોગ થાય. અત્યારે બધા ગામડાઓની અંદર ખાસ કરીને કેશોદ તાલુકો જે છે ને એમાં ગામડે ગામડે કેન્સર ના રોગો છે. આ પેસ્ટિસાઇડ ને બધું યુઝ કરે, દવાઓ ને બધું, એટલે લગભગ ગામડાઓમાં આપણે ડેથ જોઈએ ને, પેલા એટેક આવતા, હવે જોઈએ તો કે એમને કેન્સર હતું, લો ટોપ કેન્સર ના પેલા છે. હા, આવા બધા, એક તો આ ભેંસ ને પ્રાસવો આપી દઈએ, હવે એ દૂધ બાળક નાનું પીવે તો એને કેટલી અસર થાય. ત્યાં પેલો ફાઇન આર્ટસ નો ફેકલ્ટી છે. એક મેં જુનાગઢ થી એક વાળા હતો, કરણ વાળા, ગઈકાલે મેં એમને કીધું હતું કે એને આર્ટ એક્ઝિબિશન જોવા આવતા હતા ને, મેં એમને બતાવ્યું કે ત્યાં જાજો. એટલે એક વાળા, એટલે પેલા કારડિયા રાજપૂત હતા. અચ્છા, એ પછી શું છે,
કરણ વાળા કરી મારો ગ્રેટ ગ્રાન્ડ નીવ્યુ અમારી જનરેશન બની આ તો ગ્રેટ ગ્રાન્ડ નેવ્યુ છે, મને નહોતી ખબર. પણ પછી વાત માંથી વાત નીકળે ને બતાવું કે તમે કેમ ઓળખો. હું એ પણ ચિત્રકાર છે, અમારા ગુરુ જેવા છે, અને અમારે મળવાનું થતું હોય. એ ઇનોસન્ટ છે, બહુ ઇનોસન્ટ. બાળકો તો એટલે તો કે છે, બાળક હોય તો 5 વર્ષનો બાળક, 7 વર્ષનો થાય એટલે કિશોર અવસ્થા આવે, ને 12 બુઢી, 16 સાન, 18 વાન. વાન આવ્યા પછી 24 વર્ષ સુધીમાં તમારી પર્સનાલિટી એવી થઈ હોય તો 24 વર્ષ પછી કોઈ ડૉક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય. પણ 12 બુઢી આવે ને એ વખતે બગડી જવાય છે. બગડી જવાય એટલે કે 12 બુઢી દીકરા સાથે બાપ નહીં પણ મિત્ર જેવું રહેવું જોઈએ, જેથી કરીને એ આપણી સાથે એની કઈ પણ વાત શેર કરી શકે. અને આપણે કરે એટલે ઇંગ્લિશમાં શું કહે, 13 આ ટીન એજ આવે છે, 12 વર્ષ, 12, 13, 16, 18, 19, 18 તો દાદા કે નાના હોય એના હારે બહુ ધડ થાય બચ્ચા. શું બાપા ને મા બાપ તો ધડ ન કરે, શું કે એનાથી જનરેશન થયા હોય પછી જનરેશન ગેપ થાય એને બહુ વાંધો આવે. અને હવે તો બધા અમેરિકા નું એ જાય એટલે જેવી ફિલ્મ હોય ને હરે રામ હરે કૃષ્ણ જેવું થઈ જાય, ખબર ના હોય શું છે. કેવી આપણે અલગ મલગ ની વાતો કરી.